એ ભય સિવાય તો ભાષા સમજતી નથી એટલે એને ભયની જરૂર છે. અને હવે પોલીસ તો પણ એક રીતે ખોફ નથી રહ્યો, કારણ કે રાતના તમે નીકળો ત્યારે એવું તો તમે એક્સપેક્ટ નહીં કરો કે હવે અહીંયાથી પોલીસ નીકળતી હશે અને હું અહીંયાથી ન નીકળું, કે આ વિસ્તાર છે ત્યાંથી મારે ન નીકળવું જોઈએ. સી અનફોર્ચ્યુનેટલી થયું છે એવું કે વિથ ડ્યુ રિસ્પેક્ટ, આપણે ઇનફ ટેક્સીસ ભરી રહ્યા છીએ એટલે એવું કઈ કોઈ બોલી ના શકે ને. અત્યારે પોલીસમાં બી ભરતીઓ ઇનફ થઈ રહી છે પણ એ લોકો માટે આ પ્રાયોરિટી સેક્ટર નથી. બેન સાચું કહું છું, દિલથી કહું છું, એ લોકોનું પેલોકોનું પ્રાયોરિટી સેક્ટર પેલું મર્ડર ને જ્યાં બધી રોકડી આની જાની વધારે થતી હોય એ લોકોનું પ્રાયોરિટી સેક્ટર છે. કારણ કે એ લોકોને ખબર છે આ બહેનોના કેસ છે ક્યાં ફસી અને શું થાય ના અંતે. એટલે શું સેન્સિટ ભલે આપણે ટ્રાય કરીએ છીએ સેન્સિટાઈઝ કરવા માટે, આપણે બધી બહેનોની બી ભરતી કરી છે એમાં ના નથી કે પોલીસ બહેનો બી ભરતી કરી છે. થોડા લોકો છે અત્યારે આપણે અમદાવાદમાં આઈ થિંક પેલી શી ટીમો બી ચાલુ થાય છે, સારું છે, હું ના નથી પાડતી, હું બહુ પોઝિટિવ કહું છું કે શી ટીમો સારું થઈ છે, બહેનોને સશક્ત કરી રહી છે. પણ હવે મારે હી ટીમો બી ચાલુ કરાવી છે, જેમ અત્યારે અમે મેનઅપ ચાલુ કર્યું છે ને, જે આપણે વાત કરી છે કે ભાઈઓને શીખવાડો એમ હી ટીમો બી ચાલુ કરો અને છોકરાઓને બી શીખવાડો કે કઈ રીતે છોકરીઓ જોડે વર્તન કરે. અને જે તમે આમ તો લક્ષ્મીને પૂજો છો, નવરાત્રીમાં પેલા અપાસો કરી દો છો, ભૂખ્યા પ્યાસા રહો છો, જે દુર્ગા લક્ષ્મી પૂજવામાં આવે છે. અહીંયા એ જ વસ્તુ કહેવા માંગુ છું.